વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં વરસાદી માહોલ. બે કલાકમાં પાટણના સરસ્વતીમાં 2.5 ઇંચ વરસાદ થયો. પાટણ શહેરમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણના રાધનપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈન પર. બ્રિજેશ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, શું કઈ સ્થિતિ વરસાદને લઈને? જો અનિદી હવાની વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર આજે વરસાદ જોવા મળી રહ્યો છે. મોસમનો કુલ વરસાદ સમગ્ર રાજ્યની અંદર 98% થઈ ચુક્યો છે, એટલે 96%થી વધુ વરસાદ હોય તો એ ચોમાસું સામાન્ય ગણવામાં આવે છે અને ખેડૂતો માટે પણ સારું ચોમાસું ગણાય છે. તો આ વખતે 98% વરસાદ થયો છે, એટલે તે રીતે ખેડૂતો માટે ચોમાસું સારું રહ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીની આવક થઈ છે. સરદાર સરોવર ડેમ પણ લગભગ પૂર્ણ રીતે ભરાવા આવ્યો છે, એટલે તે રીતે પણ સરકાર અને તંત્ર માટે રાહતની વાત છે. પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થઈ ચુક્યો છે અને ખેડૂતોને કોઈ તકલીફ ન થાય તેની પણ પૂરી વ્યવસ્થા થઈ ચૂકી છે. બીજી તરફ જે વરસાદ પડી રહ્યો છે તે ધીમી ધારે હોવાના કારણે ખેડૂતો માટે કાચા સોના જેવો વરસાદ છે અને તેનાથી ખેડૂતોને પણ લાભ થશે. હવાની વખતે જે આગાહી કરી તે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જી જી, આભાર પૂરી માહિતી માટે. તો હાલ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ઉત્તર ગુજરાતના રાધનપુર, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અને તે જ રીતે આજ સવારથી વાદળછાયું વાતાવરણ અને તેની વચ્ચે વરસાદની શરૂઆત.